સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકીને લઈને હંમેશા વિવાદમાં રહેતી હોય છે, ત્યારે આ વખતે નવી સિવિલ હોસ્પિટલનું એક સરાહનીય કાર્ય સામે આવ્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારા થાય તે માટે અનોખો એક પ્રયાસ કરાયો છે. અહીં હોસ્પિટલમાં દાખલ કોરોના સંક્રમિત દર્દીઓને માનસિક રૂપે સ્વસ્થ રાખવા માટે ડોક્ટરો દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ બંને કોવિડ હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા ગીત સંગીતના જોરે દર્દીઓને માનસિક રૂપે સ્વસ્થ રાખવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેમાં કોઈ દર્દીનો જન્મદિવસ હોય તો તેમને માટે બર્થડે સોંગ ગાઈને તેમનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનામાં દવાની સાથે પોઝિટિવ એટીટ્યુડ પણ ખૂબ જ મહત્વનો છે. કોરોનાગ્રસ્ત કોઈ વ્યક્તિને પોઝિટિવ વાતાવરણ પૂરું પાડવામાં આવે તો તે જલ્દી રિકવર થઈ જાય છે અને તે સાબિત થઈ ચૂક્યું છે. અને તેને લઈને હવે ઘણી કોવિડ હોસ્પિટલ તેમજ આઇસોલેશન વોર્ડમાં આ અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલ પણ મોડે મોડે જાગી હોય તેમ ત્યાં પણ હવે આ પ્રકારે દર્દીને સારા કરવાનો પ્રયાસ ત્યાંના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો છે. જલ્દી હારા થઈ જાઓ એવી શુભેચ્છા આપના પાસે. મારું નામ ડૉક્ટર ઓમકાર ચૌધરી છે. હું સિવિલ હોસ્પિટલનું કોરોના વોર્ડનું ઇન્ચાર્જ આરએમઓ છું. અત્યારે જે હાલની પરિસ્થિતિ ચાલી રહ્યા છે આમાં કેસોની સંખ્યા થોડી ઓછી થઈ છે, ઇન્ડોર પણ ઓછી થઈ છે અને ગંભીરતા પણ ઓછી થઈ છે. અત્યારે જો કોવિડ વોર્ડમાં જો દર્દી હોય છે આની સાથે કોઈ સગાવાલા હોતા નથી. આ પરિસ્થિતિ જોઈને આજુબાજુનો દર્દી હોય, ગંભીર દર્દી હોય, કોઈ અવસાન પામી જાય કે કોઈનું આ થાય ભેંડું આવતું ગભરાય છે. આ વખતે આ લોકોને એક મેન્ટલ હુકની જરૂરિયાત સારવારની સાથે સાથે આ વખતે મારી ટીમ જો છે ત્યાં જઈને આનું પર્સનલ એટેન્શન આપે. તમને શું તકલીફ છે તમારા ઘરવાળાનું નામ બતાવો, લગતા શું તેનું વાત કરાવીએ છીએ. ત્યાર પછી એક ડિવોશનલ સોંગ બગાડીને આનું જોડે થોડીક આનું ઉત્સાહવર્ધન કરીએ, તાલી બગાડીએ અને આપને જાણે બહુ ખુશી થશે કે બાયપેપનું પેશન્ટ પણ કહે કે મને બેસાડી આપો અને અત્યારે પણ તાલી બગાડે છે. અને બહુ ખુશીની વાત છે કે અત્યારે આનું માહોલમાં જો છે આ ખરેખર સારવારનું સાથે સાથે એક નેગેટિવ એનર્જી જો છે, નકારાત્મક ઉર્જા, નકારાત્મક વિચાર આ સકારાત્મક વિચારમાં બદલે એના માટે અમુક વખત જો કોઈ ખબર પડે છે તો આનું બર્થડે પણ સેલિબ્રેટ કરીએ છીએ કે આમાં થોડી ખુશીનો માહોલ બને અને નેગેટિવિટી ઓછું થાય. કેટલા કલાક સુધી અરજી કરવામાં આવે છે અને કેટલા ફ્લોર પર જાઓ છો? દરેક દિવસમાં એક ફ્લોર લેવાનો આપણો પ્રયાસ થાય છે. એક ફ્લોરમાં 4 વિંગ હોય છે અને અમુક વખત બપોરે એક વિંગને લઈએ છીએ અને એક ફ્લોરને સાંજે લઈએ છીએ. કેટલું ફરક પડે છે દર્દીઓના? ના ના, આ તો મારો બીજો ત્રીજો દિવસ છે. વી આર ગેટિંગ વેરી ગુડ રિઝલ્ટ. આપણો બહુ સરસ પ્રતિસાદ મળ્યો રહ્યો છે અને દર્દી વારંવાર આ કહે છે કે મારી પાસે ફરીથી આપ ક્યારે આવશો, આપ ફરીથી ક્યારે આવશો.